ખેડૂતોના હિતમાં કામ કરતી નાફેડ સંસ્થાએ મહુવા અને ખંભામાં ડુંગળીની ખરવાતની પ્રક્રિયા શરૂ કરી અને ખેડૂતોની વાહરે ઉભી છે. અમરેલી જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો મહુવા સુધી ધક્કા ખાતા હતા. ખેડૂતોને અન્ય જિલ્લામાં ડુંગળી વેચવા ન જવું પડે એ માટે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા એપીએમસી ખાતે ડુંગળી ખરીદવાનું સેન્ટર શરૂ કર્યા. ત્યારબાદ નાફેડના ચેરમેન દિલીપ સંઘાણી, એમડી રીતેશ ચૌહાણ અને નાફેડ ગુજરાતના મેનેજર શંકર શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ડુંગળીની જાહેરાતની હરાજીમાં ખાસ નિરીક્ષણ કર્યું હતું. અચાનક ઘટવાના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે એટલા માટે સરકારે આ ડુંગળી જાહેર બજારમાં એટલે કે માર્કેટ યાર્ડમાંથી ખરીદવાનો નિર્ણય કરીને નાફેડને જવાબદારી સોંપી અને આજરોજ નાફેડના એમડી અમરેલી અને અન્ય જગ્યાએ જિલ્લાની મુલાકાત લઈને ડુંગળીની ખરીદી નિયમિત થાય, યોગ્ય રીતે થાય એના માટેનું નિરીક્ષણ કરવા ખાંભા યાર્ડની મુલાકાત લીધી. સાવકુંડલા અને અન્ય જગ્યાએ જઈને જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોના હિતમાં બને એટલી ત્વરિત વધુમાં વધુ ડુંગળી ખરીદાય એના માટે સૂચનાઓ આપી.